ગાતી મીઠી લાગે સાકરનો પરસાદ રે ગણ કાકરી ઘી માં પડેલી રે સુકન્યાળ રે લક્ષ્મી સદૈવ મંગલમ લક્ષ્મી સદૈવ મંગલમ જય ના માથે હાથ મૂકેને સઘણા રસ્તે અજવાળા ચાંદીની એને બસ મનની માયા સૌના ભાગમાં કંકુ ચોખાનો તુલસી પ્યારો લક્ષ્મી સદૈવ મંગલમ લક્ષ્મી સદૈવ મંગલમ શ્રુતિ શોધન રે મારું ઘર છે. What? કેમ? એક મિનિટ. એટલે મમ્મી પપ્પાએ મારા માટે જે છોકરો શોધ્યો તો એ તું છે? What? God, I can't believe this. Even I can't believe this. અને કેવાય કાખમાં છોકરોને આખા ગામમાં ઢંઢેરો. ના, અને કેવાય નિયતિના બંધન. આપણે બધા બંનેને એક કરવા માંગતા હતા, જ્યારે નિયતિએ પહેલેથી જ બંનેને એક કરી દીધા હતા. સો વાતની એક વાત કે ભગવાને જ આપણી પાસે નિર્ણય લેવડાવ્યો હતો. ખોટી વાત. ભગવાને નક્કી કર્યું હતું કે આ બે જણા ભેગા થાય. કેમ કેલાલભાઈ? હા, સાચી વાત. બાકી આપણા નિર્ણયના તો ભગવાને ચીંથરા ફાડી નાખ્યા હતા. જોઈને થોડી વાર પહેલા કેવી હાલત હતી એ. કૈલાશ, સારા સમયે પણ તમને ખરાબ વાતો યાદ રાખવાની બીમારી પડી ગઈ છે. એકદમ સાચી વાત દાદા. એટલે જ છે ને, મને ક્યારેય મારી મેરેજ એનિવર્સરી ભૂલાતી જ નથી. કા તમને બહુ હસવું આવે છે ને કઈ? સમદુખિયા બા. આને સમદુખિયા કહેવાય. પૂછી જોવો એમને, એમને પણ એમની મેરેજ એનિવર્સરી યાદ રહેતી જ હશે. જ્યાં બહુ પ્રેમ હોય ને ત્યાં જ આટલી તકલીફો હોય. મર્યો ભાઈ શોધન, તું મર્યો. વિચારી લેજે હા, હજુ આ લોકો જો પ્રેમના નામે પણ આટલો ત્રાસ કરી શકતા હોય તો. પપ્પા, તમે કોના પક્ષે છો? ના હું કોઈ પક્ષ છું ના અપક્ષ. લાગણીઓના વ્યવહારમાં હું તો અક્ષત છું. આજે તમે જરા વધારે પડતા નથી ખીલી ગયા? આને ધમકી કહેવાય ભાઈ શોધન. જો ભવિષ્યમાં ક્યારેક તને આવું સાંભળવા મળે ને તો સમજી જવાનું કે આજે ઘરે જઈને તારો વારો નીકળવાનો છે. કઈ વારો કાઢે એવી નથી આ મારી કલ્પના. થોડા દિવસો બા, પછી તમે પણ જોજો. દાદુ, મોમ ક્યાં છે? હું લઈ આવું છું. કોઈને કઈ પડી જ નથી. હું શું કામ બધાનો વિચાર કરીને દુબળી થાઉં? મરતા હોય તો મરે ને જીવતા હોય તો જીવે. ના તોય મરે. શું છે એમાં? મીઠી છે. લક્ષ્મી માટે પીઠી બનાવી છે એમ, એટલે વધારે રૂપાળી દેખાય. એમાં પાછા સોનાના ઘરેણા પહેરશે એટલે વધારે સુંદર દેખાશે. વાહ.
લગાવો આ પીઠી અને ઉજાગર કરો તમારા રૂપને. માન મળવું જોઈએ મને, પણ ખાટો છો તમે. રૂપાળી હું છું ને રૂપના વખાણ થાય તમારા. જુઓ હવે કેવી મજા લો છો તમે ને કેવી મજા લઉં છું હું. હવે સમજાયો, આ શું છુપાવી રહી હતી એમ ને? સાચું કે શું થયું? કઈ દે, રોજનું છે. અંદાજો ના આવી ગયો હોત તો બધું થાત જ નહીં. ભૂલ તારી છે. હા, મારી ભૂલ પછી સમજાવજે, પેલા બધા નીચે વેટ કર. ચાલ, પણ મારે અહીંયા કામ છે. તારી થવા વાળી બહુ અને એના પેરેન્ટ્સ આવ્યા છે. પણ દીકરા, મને અહીંયા કામ છે. તું સમજ ને, મારું કામ બાકી રહી છે. મમ, આ છે શ્રુતિ, જેના માટે થઈને હું તમારી સાથે પણ લડ્યો. સુખી થા. એન્ડ મોમ, આ છે શ્રુતિના મમ્મી કલ્પના આંટી. અમારી તો બહુ વર્ષો જેની ઓળખાણ છે. આનંદ થયો તમને મળીને. મને પણ. કલ્પના, ચાલો બધા જમી લઈએ. ચાલો ચાલો ચાલો. હસી બતા રહી હૈ કે આને વાલે દર્દ કા અહેસાસ બહોત ગહેરા હોગા. સામે જોવાથી ટેન્શન ઓછું નહીં થાય. તું જોજે, બહુ જ મોટો ડ્રામા થશે. મહાભારત પણ ખીલાશે અને રામાયણ પણ સર્જાશે. જરા ધીરજ રાખો, પીઠી મેંદી ને સાંજી બધું છે.
વાહ રબા વાહ, તમે તો બહુ જલસો કર્યો ને. હા હીરાબા, પીટી મહેંદી અને સાજી પણ તમે તો પૈસાની કોથળી ખુલ્લી કરી દીધી ને. એવું કાંઈ નથી બેન, તમે બધા ઘરના ને ઘરના જ છો ને. આ સુગંધ શેની છે? બહુ મીઠી સુવાસ આવે છે. ચંદનની સુગંધ છે. પીઠીમાં મેં ચંદન ભેળવ્યું છે બેન. પીઠીને તો રિવાજ જ છે, બાકી આ લક્ષ્મીની આગળ તો પીઠી પણ ઝાંખી પડી જાય. શું કહો છો બધા? સાવ સાચી વાત છે. આ લક્ષ્મીનું રૂપ તો છે ને દેવી માનું રૂપ છે. અને માતાજીના સમ ખાઈને કહું છું હો, આ એના જેવી કુદરતી દેખાવડી છોકરી મેં આજ સુધી જોઈ નથી હો. સાચી વાત છે બેન, પણ હમણાં ચૂપ રહેજો, નહીં તમારી લક્ષ્મી શરમાઈ જશે. પણ બાઈ છે ક્યાં? બોલાવો તો ખરા એને. હા હા, હમણાં બોલાવું. હા સાસુમાં તમે રહેવા દો. સુજાતા બહુ જાઓ, જઈને લક્ષ્મીને બોલાવી આવો. આપણામાં પીઠીમાં તો સાસરા વાળા એ હોય, અહીંયા તો કોઈ દેખાતું નથી. હે એમાં એવું છે ને બેન કે સાસરા વાળાને જોવા છે ને તમારે, તો કાલે લક્ષ્મીની જાન આવશે તો જોઈ લેજો. કાલે તો જોઈશું જ ને, પણ આજનું શું હે? અત્યારે એમને ત્યાં પ્રસંગ હોય ને, એમને ત્યાં મહેંદી સાંજી બધા પ્રસંગ છોડીને અહીંયા વડોદરાથી શું કામ આવે? અરે તો પણ પ્રસંગ આગળ પાછળ રાખવા જોઈએ ને. એ વાત એકદમ સાચી, પણ આ તો નવી પેઢી છે, જે પાણીએ ચોખા ચડે એ પાણીએ ચડાવવા પડે, આપણે કાંઈ ન કરી શકીએ. મંગલા માસી તમે આવો. લક્ષ્મી બેટા શું થાય છે તને? હીરાબા મને બળે છે. અરે બેટા કે એવું હોતું હશે, આનાથી તો ઠંડક થાય. ના હીરાબા, આ પીઠી લગાડે પછી મારું શરીર ચચરે છે, મને બહુ પડે છે હીરાબા. એવું ન થાય બેટા, મને બળવા લાગ્યું છે હીરાબા, કઈ કરો ને. બેટા તો ઠંડક થતી હશે ને એટલે તને એવું લાગતું હશે. હીરાબા તમારા સમ કહું છું, તમારા સમ કહું છું, મને ખરેખર પડે છે હીરાબા. મને હીરાબા શું પીઠી બજારમાંથી તૈયાર લઈ આવેલા?
અરે બજારની પીઠીમાં તો જાત જાતની દવા નાખેલી આવે. ના ના હો, અમે ઘરે બનાવી છે. હળદર અને ચંદન મિક્સ કરીને બરાબર ને બા? હીરા બા, મને બહુ બહુ ચચરી રહ્યું છે. હીરા બા કઈ કરો, મને ખરેખર. ચાલ 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 ચાલ, આપણે અંદર જઈએ. ચાલ બેટા, ચાલ ચાલ. મને બહુ બળે છે, મોઢા ઉપર. જલ્દી આપો છો. બસ 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 બેટા, ક્યાં મળે છે? લક્ષ્મી ને ભગવાન, આવા ટાઈમે તારા ને હેરાન કરવી હતી. પીઠી સાથે કોઈ અટક ચાળું કર્યું છે. તમારી ભૂલ જેવી લક્ષ્મી જલ્દી સારું થઈ જશે. શાંતિ રાખ. આ તમે શું લગાડો છો? આજે તો હું તારી સાથે મહેંદી મુકાવીશ. બંને મોટું મોટું ટપકું કરાવશું. બરફ જેવું થઈ જશે, ઠંડુ ઠંડુ ગાલ થઈ જશે એકદમ. અને પહેલા મહેંદી મૂકવાની અને પછી આપણે સાંજી રમીશું. હા, અને આજે તો હું મારી લક્ષ્મીની સાથે દાંડિયા રમવાની છું. હને સાસુમા, હું પણ તમારી સાથે પાચિયું રમવા માટે આવવાની છું. હું જરા બહાર જઉં છું, મહેમાન છે એમને જોવા પડશે. પણ તમારે કંઈ પણ કામ હોય ને તો મને તરત બોલાવી લેજો. ના ના ચંદ્રબાબુ, તમે જરાય ચિંતા નહીં કરતા, અહીંયા કાંઈ કામ નથી. તમે જાઓ, તમ તો જલ્દી સારું થઈ જશે. કોને ચાળા કર્યા છે? મને નથી ખબર. સાચું બોલ, સાચું બોલ, નહીતર ક્યાંય નહીં રહે. સાચું કહું છું. અચ્છા, કઈ વાંધો નહીં, પીઠી હમણાં અહીંયા આવે જ છે. તારા મોઢા પર લગાડીશું ને એટલે આપોઆપ સચ્ચાઈ બહાર આવી જશે. ના, હું પીઠી નહીં લગાડું. એ પીઠીમાં શું નાખ્યું છે? બ્લીચિંગ પાવડર. પેલી લક્ષ્મી તને ક્યાં નડી? મારી પાસે પહેરવા માટે કઈ નથી. મારા બધા દાગીના તમારી પાસે છે. ચૂપચાપ કઈ બોલું નહીં,
આખા ઘરના ઢસેડા કર્યા કરું. તમારા એકના એક દીકરાની ઘરવાળી છું, દાગી તો આવે ને. પણ આના પછી કઈ થવું ના જોઈએ. અને યાદ રાખજે, આના પછી કઈ કર્યું છે ને તો મારાથી ભૂંડી અને ભૂંડી બીજી કોઈ નહીં હોય. લક્ષ્મીને તો માત્ર મારાથી જ દુઃખ મળશે. જા એની પાસે, એનું મોડું ઠીક કર, નહીતર કામ વાળા સમય આપણો ભવાડો નીકળશે. Thank you.